સૌરાષ્ટ્રના ગામે ગામ અને પાદરે પાદરેથી આભના ચંદરવા હેઠળ ગવાતા પ્રભુ ભજનના સુરો હવે વિરમી ગયા છે. પણ આ એ જ સોરઠ ભૂમિ છે જ્યાં ગર્વો ગિરનાર આખા સોરઠને ઊંચો ઊભો રહી રોજ રોજ દર્શન આપ્યા જ કરે છે. જે ગિરનારના ખોળે અનેક અવધૂતો આસન લગાવીને બેઠા છે. સોરઠના સંતો ભક્તોને આ ગેબી સંતો પ્રભુ ભક્તિના પંથે ચાલવા સદૈવ પ્રેરણા આપ્યા જ કરે છે. ગુરુ દત્તાત્રેયનું જ્યાં બેસણું મનાય છે, જ્યાં મોણિયા ગામે આઈ નાગલ વસ્યા, જ્યાં સોરઠિયાણીઓની પ્રેરણા મૂર્તિ માં રાણક દેવી જન્મા, જ્યાં સારાએ ભારતને કૃષ્ણ ભક્તિના પાઠ ભણાવનાર ભક્ત નરસિંહ મહેતા થયા, એના સાગર કાંઠે ભગવાન સોમનાથ બેઠા છે, જ્યાં યોગેશ્વર કૃષ્ણે જીવન લીલાના છેલ્લા દિવસો પીપળાના ઝાડ નીચે પૂરા કર્યા, એવી સોરઠ ધરાના સંત લાલબાપુને આજે આપણે વંદન કરીએ. જામનગરના રાજા જામ રણમલે દેશ દેશાવરથી સાધુ સંતો ભક્તોને બોલાવી મંડપ યોજ્યો છે. તેમાં સાધુ સંતો અને અભ્યાગત વધાર્યા છે. પ્રભુ ભજન ગાતી ભજન મંડળીઓ ગામે ગામથી ચાલી આવે છે. કપાળમાં તિલક, ડોકમાં તુલસીની માળા, અર્ધી બાઈની બંડી અને ટૂંકી પોતળીવાળા સંત સમુદાય આજ જામનગરમાં ગંગાના પ્રવાહની જેમ આવી રહ્યા છે. આવેલાનો માત્ર એક જ ધર્મ હતો પ્રભુ ભજનનો, એક જ વાંછના હતી લોક સેવાની, એક જ ઈચ્છા હતી વસ્તીમાંથી ટુકડો ઉઘરાવી જે આવે અને ખવડાવવાની. સૌ એક જ માર્ગના પ્રવાસી હતા સેવા ધર્મના. આવા સંતો મળે એટલે બીજી કોઈ વાતો નહીં, પણ એકબીજાના પદો ભજનો સાંભળવાનો અને સંભળાવવાનો આગ્રહ, એટલે એકબીજાને આગ્રહ કરીને એકમેકને પ્રભુ ભજનો ગાવા વિનવે. આવી સાધુ સંતોની મંડળીમાં જામનગર પંથકના સંત લાલબાપુ પણ આવતા હતા, ભેળા એમના શિષ્ય મંડળ પણ છે. જામનગરના રસ્તે ચાલ્યા આવે છે. સંત લાલબાપુ વેદાંતના જ્ઞાતા હતા અને વેદાંત ઉપર પદો રચીને જગતને પોતાની મધુર વાણીમાં પીરસતા, એટલે જામનગર પંથકમાં તેમની નામના હતી. સંત લાલબાપુ જામનગર નજીક આવ્યા ત્યાં રસ્તામાં એક મરેલી ભેંસને લઈને ચમાર ભાઈઓ લઈ જતા હતા. એ મરેલી ભેંસને લઈને સંત લાલબાપુની મંડળીની બાજુમાંથી જ પસાર થયા, એટલે એક શિષ્ય કહ્યું કે બાપુ જરા આઘા રહીએ, આ ભેંસ મરેલી છે. સંત લાલબાપુ કહે ભાઈ આપણે પણ આખરે એ રસ્તે જવાનું છે. ભેંસ લઈને જતા ચમાર ભાઈઓ કોણ જાણે કેમ થાક્યા હોય કે ગમે તે હોય, પણ તે બધા સંત લાલબાપુને સીતારામ કરીને ઉભા રહ્યા. સંત લાલબાપુએ સામા સીતારામ કર્યા. કોઈ બોલ્યું ચાલો ને બાપુ, મંડપમાં બધા વાટ જોતા હશે, મોડું થાય છે, જાવી ભાઈ જાવી, પણ આ હરિભક્તો ઊભા રહ્યા તેને હું કામ છે પૂછી લઈએ, આપણે કાંઈ થોડા જામ રણમલને રીઝવવા જઈએ છીએ તે ઠપકો મળશે. બાપુ આપની વાણી સાંભળવાની ઈચ્છા છે, એટલે માર્ગમાં તમને બાપુ વાણી ક્યાંથી સંભળાવે, ત્યારે બીજે તો અમને ક્યાં દર્શન થાય છે. સંત લાલબાપુ સ્થિર દ્રષ્ટિથી મરેલી ભેંસ જામું જોઈ રહ્યા છે, એટલે એક ચમાર ભાઈ બોલ્યા એ તો મરી ગઈ છે બાપુ, એક ડોશીની ભેંસ હતી એ ડોશી, પણ બાપુ અમે ભેંસ ઉપાડી તો માથા પછાડી પછાડીને રોઈ છે. સંત લાલબાપુ ફરી પાછા ભેંસ સામે એક ચિત્તે જોઈ રહ્યા, તેમને એમ લાગતું હતું કે આ ભેંસમાં જીવ છે. ભાઈઓ મને લાગે છે કે આ ભેંસ જીવે છે. તમે કેમ જાણ્યું બાપુ, શિષ્યો પૂછવા લાગ્યા. મરી ગયેલા જાનવરની આંખો નાક અને મોં જેવા આ ભેંસના આંખ મોં કે નાક નથી, શરીરની કાંતિ છે, એટલે મને ચોક્કસ ખાતરી છે કે આ ભેંસ જીવતી જ છે. અને સંત લાલબાપુએ ભેંસની પાસે જઈ ભેંસના નાકે હાથ મૂક્યો, કાન જોયા, શરીર પર હાથ મૂકી જોયો, પણ ત્યાં તો શિષ્યો હોકારા કરવા લાગ્યા, એ લાલબાપુ આ શું કરો છો, મરેલી ભેંસને આઈડિયા, હવે તમારે નાવું પડશે, મંડપમાં જવાનું મોડું થશે. ભાઈ આપણી પહેલી ફરજ કોઈ પણ જીવના કલ્યાણ માટેની છે. એક જીવનું પણ ભલું થતું હોય સાધુઓને મન એ આનંદની વાત છે. ભેંસ ખરેખર જીવતી જ છે, પણ અહીં હવે દવા દારૂ ક્યાંથી કાઢવા. એક શિષ્ય દોડીને પાણીનો ઘડો લઈ આવ્યો. સંત લાલબાપુએ ભેંસ ઉપર પાણી છાંટ્યું અને બોલ્યા હે મારા વાલા, આ ભેંસમાં જીવ છે તો એને બેઠી કર મારા વાલા,
થોડા સમયમાં ભેંસ બેઠી થઈ. એવામાં ભેંસના માલિક ડોશીમાને જાણ થઈ એટલે ડોશીમા દોડતા દોડતા આવ્યા. ડોશીમા સંત લાલ બાપુને બે હાથ જોડીને બોલ્યા, અરે બાપુ તમે તો ભગવાન છો. અરે માં એવું બોલો માં, હું તો તમારા જેવો માણસ છું. ભગવાન તો હજાર હાથ વાળો આ દુનિયાનો સર્જનહાર છે. સૌ શિષ્ય મંડળ સાથે સંત લાલ બાપુ જામનગર પહોંચ્યા. ભેંસ સજીવન થયાનો પ્રસંગ વાયુ વેગે આખા જામનગરમાં પ્રસરી ગયો હતો. આવીને સંત સમુદાય વચ્ચે લાલબાપુ આવ્યા તો સંત સમુદાય બોલવા લાગ્યા, લ્યો આ લાલબાપુ આવ્યા, ભેંસને સજીવન કરીને આવે છે. શેની વાત કરો છો તમે? સંત લાલબાપુએ પૂછ્યું. તમારી લાલબાપુ, આ તમે ચમત્કાર કરી ભેંસને સજીવન કરી સંતોને આંજવા માગતા હશો, પણ એ તો જાદુગરના ખેલ છે. સાધુ કોઈ દી જાદુગર બને ખરો? સંત લાલબાપુએ નમ્રતાથી જવાબ આપ્યો, ના મહાત્માઓ એવી કોઈ વાત નથી, હું કાંઈ ચમત્કારી નથી. ભેંસમાં જીવ હતો જ એ મેં જોયું અને મેં પાણી છાંટ્યું. ભેંસે આંખ ઉઘાડી, આથી વિશેષ બીજી કોઈ વાત નથી. સંત સમુદાયને તોય પૂરો સંતોષ ન હતો. આવા ચમત્કાર કરનારને છંતો તુચ્છકારથી જોતા અને માનતા કે ઈશ્વરી દોર પોતાના હાથમાં છે એવું બતાવનારો કોઈ દિવસ સાધુ હોઈ શકે નહીં. ભગવાનના બનાવેલા જગતમાં સાધુ પુરુષો હાથ નાખતા નથી. સાધુ તો પરમ સેવા મૂર્તિ હોય. આટલી સ્પષ્ટતા પછી સંત લાલબાપુને પધારેલા સૌ સંતોએ સાધુતાના અધૂરા લક્ષણવાળા જાહેર કર્યા. તે બધાની સામે સંત લાલબાપુ નતમસ્તકે બોલ્યા, બાપલા આટલી બધી સ્પષ્ટતા કરવા છતાં તમારા નામથી ચમત્કારની વાતો થાય એ પણ તમારી કચાશ છે. એટલે પધારેલ સંતોએ સંત લાલબાપુને આકરા સેવા વ્રતના નિયમ લેવડાવ્યા. સંતોનો સાચો સંસ્કાર, સાચો ધર્મ તો પ્રાણી માત્રની સેવા કરવાનો અને ભૂલેલાને માર્ગ દેખાડવાનો. સંત લાલબાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ.